સુરત શહેરના કતારગામ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવાની કામગીરી શરૂ કરાઈ છે. કતારગામ વિસ્તારમાં સોસાયટીમાં ટોળે ટોળા વળીને બેસતા હોય તો અત્યારથી ચેતી જજો. સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં કોરોના વાયરસની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. કોરોના મહામારીને અટકાવવા માટે ભારત દેશમાં આગામી 21 દિવસ સુધીનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે આમ છતાં મોટાભાગના લોકો મહામારીને તેમજ લોકડાઉનને ગંભીરતાથી લેતા નથી, જેને પગલે સુરત શહેરના કતારગામ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં ફૂટેજના આધારે પોલીસ કાર્યવાહી કરશે. જે બિંદાસ રોડ ઉપર ફરે છે કે સોસાયટીઓ અને ગલીઓમાં ટાઈમ પાસ કરવા કે ક્રિકેટ સહિતની રમતો રમે છે તેમજ ટોળે ટોળા વળી મહિલાઓ ટિપ્પણીઓ કરે છે તેવા લોકો કેમેરામાં કેદ કરવા માટે ડ્રોન ઉડાવવામાં આવશે. આ રોગ ખૂબ જ ચેપી છે અને તેમાં સામાજિક દૂરી જરૂરી છે તેવી વારંવાર જાહેરાતો કરાઈ હોવા છતાં પણ લોકો તેને અવગણી રહ્યા છે. હવે જો કતારગામ વિસ્તારની સોસાયટીઓમાં ટોળા વળીને બેસતા હોય તો અત્યારથી જ ચેતી જજો. કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા સીપી સાહેબની સૂચનાથી અમે ડ્રોન કાર્યરત કરેલ છે અને સોસાયટી વિસ્તારમાં આંતરિક વિસ્તારમાં ફળિયાઓમાં લોકો એકત્રિત ન થાય અને એની માહિતી એકત્રિત થાય તે સારું અમે ડ્રોન ઉડાડી રહ્યા છે અને જે કોઈ વિસ્તારમાં લોકો અંદરના ભાગે ભેગા થયેલા હોવાનું ડ્રોન મારફતે માહિતી મળશે તો અમે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને સખતમાં સખત પગલાં લેવા અમે સૂચના કરી રહ્યા છીએ.